ફરી એકવાર કોરોના માથું ઉચકી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ત્યારે હવે દેશભરમાં આજના દિવસમાં કોરોના અંગે મોકડ્રીલ યોજવામાં આવી હતી જેના ભાગરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનું આયોજન કરવા પાછળનું મુખ્ય ઉદ્દેશ્યની જો વાત કરવામાં આવે તો કોરોના સામે લડવાની જે તાકાત છે તે તાકાતની અને ક્ષમતાની ચકાસણી માટે આ જે મોકડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મોકડ્રીલમાં રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહ, રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ આર એસ ત્રિવેદી સહિતના તમામ અધિકારીઓ જોડાયા હતા અને તેમણે સૌ પ્રથમવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જે કોરોનાનો વોર્ડ અને કોરોનાની જે હોસ્પિટલ આવેલી છે તેની ક્ષમતા, તેની અંદર રહેલા બેડ, દવા, ઓક્સિજન પ્લાન્ટ આ તમામ સ્થળોની મુલાકાત લીધી હતી અને ત્યાંની સમીક્ષા કરવામાં આવી હતી. તે સિવાય જે દવાનો જથ્થો છે એ દવાનો જથ્થો જથ્થની ક્ષમતા તેની ચકાસણી કરવામાં આવી હતી. ઓક્સિજન પ્લાન્ટની જે ક્ષમતા છે તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ જે 250 બેડની રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના હોસ્પિટલ છે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ તમામ સમીક્ષા સમયે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું, એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ જે અગાઉ વેક્સિનના જથ્થા અંગે જે અહેવાલો પ્રસારિત થયા હતા તેને ધ્યાનમાં રાખીને વેક્સિનનો જે જથ્થો છે એ રાજકોટને વહેલામાં વહેલી તકે મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે સતત મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકાર બંનેને રજૂઆત પણ કરાઈ રહી છે. તો આ તમામ બાબતો અને તમામ તૈયારીની સમીક્ષા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એક મોકડ્રીલનું આજના દિવસે કરવામાં આવ્યું હતું અને આ મોકડ્રીલ દરમિયાન અનેક પ્રકારની જે બાબતો છે તેની ચકાસણી કરવામાં આવી હતી, તેની જે સમીક્ષા છે તે કરવામાં આવી હતી. आज की मॉकड्रिल में पूरे सिविल हॉस्पिटल की तैयारी के ऊपर आप जांच करने वाले. कल भी यहाँ पे आके पूरा एक प्री ट्रायल भी किया गया. 150 बेड्स हमारे पास अभी रेडी है और उसको 1200 तक स्केल करने का कैपेसिटी हमारे पास है. उसके साथ साथ ऑक्सीजन की 65 KL रेडी है और दो दिन से कंटिन्यूस ऑक्सीजन प्लांट्स की टेस्टिंग भी चल रही है. ऑक्सीजन की प्योरिटी की लेवल्स भी हम डेली एवरी वन आवर मॉनिटरिंग भी अभी हो रहा है. साथ साथ पूरे डिस्ट्रिक्ट का, सिटी का नंबर ऑफ टोटल नंबर ऑफ एम्बुलेंसेस 108, प्राइवेट एम्बुलेंसेस, सरकारी एम्बुलेंसेस सबकी लिस्टिंग भी हमने की रखी है. तो उनको एक एक हॉस्पिटल और इंडियन मेडिकल एसोसिएशन के साथ भी एक ट्रायल करने वाले हैं. शायद कुछ कोविड अचानक से आएगा तो उसको फेस करने के लिए क्या क्या तैयारी है उसके लिए ह्यूमन रिसोर्स, माइक्रो लैब्स की टेस्टिंग कैपेसिटी सब उसके ऊपर अब जाँच कर रहे हैं और आज पूरा उसकी मॉनिटर चलेगी. આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવનારા દિવસોમાં કોરોનાની મહામારી ન આવે અને આવે તો એના અગમચેતીના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મોકડ્રીલ ખાતે અહીં અમે સૌ પ્રથમ તમામ વોર્ડની મુલાકાતો લઈશું. વોર્ડની મુલાકાતો લીધા બાદ આઈસીયુની, ત્યાં બધા વેન્ટિલેટરના મશીનો ને એ બધું બરાબર છે એની મુલાકાત લેશું. ત્યારબાદ ઓક્સિજન પ્લાન્ટની અમે મુલાકાત લઈશું. ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લીધા બાદ લેબોરેટરી ડિવિઝનમાં બધી લેબોરેટરીમાં બધી વ્યવસ્થા પૂર્ણ છે, બધી કીટ બરાબર છે એની અમે મુલાકાત લેશું. એ મુલાકાત લીધા બાદ લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટમાં બધી દવાની સપ્લાય, કોરોનાની મહામારીને લગતી બધી દવાનો સ્ટોક છે એ બરાબર છે એની મુલાકાત લેશું અને એમ્બ્યુલન્સની પણ સંપૂર્ણ વ્યવસ્થા બરાબર કરાઈ છે કે નહીં એ તમામ સ્થળે અમે મુલાકાત લેશું. આ બાબતે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ત્રિવેદી સાહેબના માધ્યમથી સંપૂર્ણ વ્યવસ્થા ખૂબ સુંદર રીતે કરાઈ છે અને આવનારા દિવસોમાં જો કોરોનાની મહામારી આવે તો એના માટે સિવિલ હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણ સજ્જ છે, સંપૂર્ણ તૈયાર છે. અહીંયા અત્યારે 250 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
અને એને લગત જે કંઈ પણ વેન્ટિલેટરની પણ એ જ રીતે વેન્ટિલેટરના બેડની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે અને ઓક્સિજનનો આપણી પાસે પ્લાન્ટ જે છે અત્યારે સંપૂર્ણ સજ્જ છે અને એના માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવી છે। આ વખતે એ બાબતે મેં આપેલા પણ જ્યારે મારે ત્રિવેદી સાહેબ સાથે વાત થઈ હતી ત્યારે પણ મેં ત્રિવેદી સાહેબ સાથે વાત જાણી લીધી છે। અત્યારે સંપૂર્ણ દવાનો જથ્થો છે આપણી પાસે અત્યારે હાજર છે એટલે કોઈ પણ બીમારીને લગતી કંઈ પણ તકલીફ થાય તો એ બાબતે કોઈ પણ દર્દીને પરેશાની નહીં થાય એના માટે થઈને સિવિલ હોસ્પિટલ છે એ સતત આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને આરોગ્ય મંત્રી દ્વારા કેન્દ્ર સરકારને સતત ને સતત રજૂઆત થઈ રહી છે અને એ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા પણ આ બાબતે ચિંતિત છે અને જેટલો બને એટલો વહેલો વેક્સિનનો જથ્થો રાજકોટની જનતાને આપી દેવામાં આવશે। દર્શન મુજબ બધું કરવાના છીએ। આમાં આમાં કોવિડ લેબની તૈયારી કેવી રીતે છે કે આપનું કોઈ આરટીપીસીઆર ટેસ્ટ હોય તો આપણું મેક્સિમમ ક્ષમતા સાથે આપણી બાજુ ચાલુ રાખવાનું છે। પછી એમ્બ્યુલન્સની તૈયારી જોવાનું છે કે એમ્બ્યુલન્સમાં કોઈ પણ ત્રુટી નહીં રહે, જ્યારે કોઈ દર્દી આવે તો તાત્કાલિક આપણું આનું સારવાર ચાલુ કરી દઈએ। પછી પીએસએ પ્લાન્ટ બધું જોવાનું છે, પીએસએ પ્લાન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે। પછી વેન્ટિલેટરનું બધું જોવાનું છે, બેડનું કેવી રીતે છે, બાળકોની વ્યવસ્થા કેવી રીતે છે અને આ સાથે સાથે જે લોજિસ્ટિક છે આપણું ડ્રગની ઉપલબ્ધતા કેવી રીતે છે આ બધું જોઈને આજે બધું એવી રીતે તૈયારી રાખવાનું છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે કોવિડનું તો આપણું સામેથી મગનીમાં આપણું આખા પીડીયુનું ટીમ જોડાશે।